हेलो, गुड मॉर्निंग फ्रेंड्स। અમૃતસર તરફથી બધાને જય શ્રી કૃષ્ણ। આજ આ વિડિયોનો પર્પસ સાવ જુદો છે। આપણે ઘણા ટાઈમથી મળ્યા નથી, તો મારી ઈચ્છા હતી કે મારા બધા જ એક્સ સ્ટુડન્ટ્સને હું મળું, અને સાથે એક વસ્તુની મારે તમને તમારી સાથે એક હેપીનેસ શેર કરવી હતી કે આ વર્ષથી ઓલી કહેવત સાચી પડી કે ઓનલી વન થિંગ ઇઝ પરમનન્ટ ઇન લાઈફ એન્ડ ધેટ ઇઝ ચેન્જ। પરિવર્તન એક જ વસ્તુ પરમનન્ટ છે આ દુનિયામાં। તો આ વર્ષે કોરોનાના કારણે અમારા આપણા સંસ્થામાં પણ ઘણા બધા પરિવર્તન આવ્યા છે, અને હવે અમૃતસર ઇન્સ્ટિટ્યૂટ કમ્પ્લીટલી ડિજિટલાઇઝ પ્લેટફોર્મ પર આવી ગઈ છે। તો આ વાત મારે તમારી સાથે શેર કરવી હતી કે આ વર્ષથી આપણા સંસ્થામાં એક નવા મહેમાન આવી ગયા છે, ડિજિટલ બોર્ડ, જેનો આપણે ભરપૂર ઉપયોગ શૈક્ષણિક હેતુથી કરીએ છીએ, કે જે વિદ્યાર્થીઓને ખૂબ ફળદ્રુપ બને છે અને આપણો સમય પણ ભણવાનો ઘણો બધો બચે છે। તો આ વિડીયોમાં મારે તમારી સુધી કે આ વર્ષથી આપણે કયા કયા પરિવર્તન લાવ્યા એ તમારી સુધી પહોંચાડવા હતા, કારણ કે તમે અમારા પરિવારના એક સહભાગી અને અમારા પરિવારના એક હિસ્સા છો। તો તમને ખ્યાલ રહે કે હવે આ વર્ષથી સરે કયા કયા નવા ચેન્જ દાખલ કર્યા। તો આ ડિજિટલ બોર્ડ વિશે હું તમને ખાસ કહેવા માંગીશ કે આ વર્ષથી આપણી ભણવાની પદ્ધતિ કમ્પ્લીટલી આપણે ચેન્જ કરી નાખી છે। હવે આ વર્ષે હું ક્લાસમાં ક્વેશ્ચન્સ લખાવવા પાછળ ટાઈમ નથી બગાડતો, બધું જ પીપીટી ફોર્મેટમાં રેડી હોય છે કે જે દ્વારા હું ડાયરેક્ટ વિદ્યાર્થીને ભણાવું છું। હું જસ્ટ તમને દેખાડું કઈ રીતે આ વર્ક કરતું હોય છે। સપોઝ કોઈ ચેપ્ટર મારે તમને ભણાવવું હોય, ઇફ આઈ વોન્ટ ટુ ટોક અબાઉટ ટોપિક પાર્ટનરશીપ, બરાબર, તો આ પાર્ટનરશીપ ચેપ્ટર હોય એની આ રીતે એની જે પીપીટી હોય છે એ અમે રેડી રાખીએ છીએ। ફોર એક્ઝામ્પલ, ધીસ ઇઝ ધ ટોપિક પાર્ટનરશીપ, તો આની ઉપર આ જે સ્લાઇડ્સ છે એની થિયરી કન્ટેન્ટ, બરોબર, આ રીતે એના એક્ઝામ્પલ્સ, બરોબર, આ રીતે આ ક્વેશ્ચન્સ રેડી હોય તો હવે આપણે સમય ઘણો બચાવી શકીએ। દાખલા તરીકે આ ક્વેશ્ચન રેડી છે તો હવે મારે માત્ર આમાં સોલ્વ કરાવવાનો રહેશે કે એ ઇન્વેસ્ટ 10,000 ફોર 12 મંથ, બી 15,000 ફોર 6, એટ એન્ડ ઓફ ધ યર પ્રોફિટ 4,900, પ્રોફિટ ઓફ એ બી, તો ઇન્વેસ્ટમેન્ટ ઓફ એ અપોન ઇન્વેસ્ટમેન્ટ ઓફ બી નો રેશિયો 10,000 અપોન 15,000 એટલે કે 2:3, એટલે કુલ નફા છે 10,000 અને 15,000, 2:3 ઇન્ટુ એના ઇન્વેસ્ટમેન્ટ નો રેશિયો 2:1, એટલે 2 × 4 અપોન 3, એટલે કુલ પૈસાના 7 ભાગ પાડવાના, એટલે એક ભાગની વેલ્યુ થશે 700, તો એ ને મળશે 7×4 = 2800 અને બી ને મળશે 7×3 = 2100। આ અહીંયા નીચે આન્સર પણ આપેલા હોય છે। તો આ વર્ષથી આપણે આ રીતે ભરપૂર ટેકનોલોજીનો યુઝ કરીએ છીએ। જો આ રીતે જ અમે આ બધા ક્વેશ્ચન્સ ભણાવેલા છે, ગોટ ઈટ, તો આપણો ટાઈમ ઘણો બધો બચાવી શકાય આ ડિજિટલ પ્લેટફોર્મના કારણે। હવે દાખલા તરીકે કોઈ પણ ટોપિક હોય, ફોર એક્ઝામ્પલ આ એક ટોપિક છે, એ જ રીતે સપોઝ મારે વેન ડાયાગ્રામ ટોપિક ભણાવવું હોય તો મારે કેટલા બધા ડાયાગ્રામ ડ્રો કરવા પડે, પણ આ ટેકનોલોજીનો ફાયદો એ છે કે મારે કોઈ ડાયાગ્રામ ડ્રો નહીં કરવા પડે। હવે હું ડાયરેક્ટલી જો સમરી ઓફ ચેપ્ટર, કેટલી પ્રકારના ક્વેશ્ચન્સ છે, પછી ડાયરેક્ટલી એને હું સોલ્વ કરાવી શકીશ, પહેલો પ્રકાર, એનો ક્વેશ્ચન, એનો આન્સર, ક્વેશ્ચન, આન્સર, અને ડાયાગ્રામેટિકલી હું તમને અહીંયા પોઈન્ટ કરીને એરિયા દેખાડી શકું, હાઈલાઈટ કરી શકું કે આ એરિયા શું દેખાડે છે, એ રીતે આ એરિયા શું હાઈલાઈટ કરે છે। તો આ વિઝ્યુલાઇઝેશનના કારણે ભણવાનું તમારું ઘણું સરળ બને અને હું વધુ ક્વેશ્ચન્સ કરાવી શકું। દાખલા તરીકે આ ચેપ્ટરમાં જો 268 પીપીટી છે, જસ્ટ વેન ડાયાગ્રામ જેવા ચેપ્ટરને 268 પીપીટી મેં બનાવેલી છે કે જેનાથી તમે ઘણા બધા અલગ અલગ ક્વેશ્ચન્સ કવર કરી શકો, ગોટ ઈટ? સો ધીસ ઇઝ અ વેરી ગુડ બેનિફિટ કે આ ઓનલાઈન પ્લેટફોર્મના કારણે વિદ્યાર્થીને વિઝ્યુલાઇઝેશન સાથે ક્વોલિટી એજ્યુકેશન મળી શકે। તો આ એક ચેપ્ટર છે, દાખલા તરીકે આપણે આ જોયું વેન ડાયાગ્રામ। એ જ રીતે સપોઝ અમુક કોમ્પ્લિકેટેડ ટોપિક હોય, ડાયરેક્શન,
डायरेक्शन टॉपिक एवं है कि एमां तमने विज्युअलाइजेशन दिशा ज्ञान लेवू होय तो आ विज्युअलाइज थवू जोईए। तो ए ज पेटर्न थी जो पहला आखा चेप्टर नी समरी समझावीश, बधा पॉइंट केटला प्रेक्टिस एक्जाम्पल्स, प्रीवियस एक्जाम, पजल टाइप क्वेश्चन, कोडेड बधा प्रकारना क्वेश्चन्स, एनी प्रेक्टिस, અને આ રીતે આખું આપણે ડાયરેક્શન ચેપ્ટર જે ભણ્યા હતા થિયરેટિકલી, પણ આમાં ફાયદો એ થાય કે તમે ડાયાગ્રામ આખા વિઝ્યુઅલાઇઝ કરી શકો, કરેક્ટ? પછી આ રીતે ક્વેશ્ચન કે દાખલા તરીકે મેન ફેસિંગ સાઉથ ટર્ન્સ રાઈટ, નાવ વી વિલ ફેસ વોટ, તો હવે જેનું મોઢું સાઉથમાં હતું એને રાઈટ ટર્ન લીધો, તો હવે અહીંયાથી જે રાઈટ ટર્ન લે એનું ફેસ ક્યાં આવશે? વેસ્ટ। તો આ પહેલો આન્સર આવી ગયો વેસ્ટ। તો મારે લખવાનો ટાઈમ ઘણો બધો બચી જશે અને તમને વિઝ્યુઅલ ઇફેક્ટના કારણે યાદ જાજુ રહેશે। દાખલા તરીકે ખાલી ડાયરેક્શન વ્હીલની પ્રેક્ટિસ માટે જો મેં કેટલા ક્વેશ્ચન લીધેલા છે, પહેલા 1 2 3 ક્વેશ્ચન આન્સર, ક્વેશ્ચન આન્સર, ક્વેશ્ચન આન્સર। દાખલા તરીકે આ આપણે ક્વેશ્ચન કરતા તમને યાદ હશે કે એક માણસનું મોઢું સાઉથ ઇસ્ટમાં હતું, એ માણસે જો આટલા ટર્ન લીધા હોય તો એનું ફેસ કઈ બાજુ આવે? તો આ ક્વેશ્ચન કેટલો ઇઝી પડે કે 45 ક્લોક, અહીંયા ક્લોક, અહીંયા એન્ટી ક્લોક, 45 ક્લોક એટલે વન લાઈન। જો નીચે હિંટ પણ લખેલી છે, કન્વર્ટ એંગલ ઇનટુ લાઇન્સ, એટલે વિઝ્યુલાઇઝેશન ના કારણે વિદ્યાર્થીને યાદ રહી જાય। હવે દાખલા તરીકે 45 ક્લોક, 90 એન્ટી ક્લોક એટલે બે લાઈન, 225 એન્ટી ક્લોક 5 લાઈન, 270 ક્લોક એટલે 6 લાઈન, 180 ક્લોક એટલે 4 લાઈન, અને છેલ્લે 135 એન્ટી ક્લોક એટલે 3 લાઈન। ટોટલ ક્લોક વાઇઝ 6 4 10 ને 1 11 લાઈન, 5 ને 3 8 ને 2 10 લાઈન, સામ સામે કટ કરો એટલે જવાબ શું આવ્યો? વન લાઈન ક્લોક ઇઝ ધ આન્સર। એટલે આ ક્વેશ્ચન નો આન્સર શું આવે? એનું મોઢું સાઉથ ઇસ્ટમાં હતું, ત્યાંથી વન લાઈન ક્લોક વાઇઝ। હવે અહીંયાથી વન લાઈન ક્લોક વાઇઝ એટલે આન્સર આવી ગયો સાઉથ। એ જ આપણે તરત વેરીફાઈ કરી શકીએ, જો આ નેક્સ્ટમાં આન્સર આવી ગયો સાઉથ। એટલે આ રીતે ટેકનોલોજીનો આપણે ભરપૂર લાભ લઈએ છીએ અને ખૂબ બધા ક્વેશ્ચન હું તમને આવી રીતે થિયરિટિકલી પ્રેક્ટિસ કરાવી શકું। તો આ આપણે એક નવી ટેકનોલોજી આ વર્ષથી ડિજિટલ પ્લેટફોર્મ આપણે રજૂ કર્યું છે અને એટલી સરસ ટેકનોલોજીથી હું ભણાવું છું કે વિદ્યાર્થીના રિઝલ્ટમાં ઘણો ફેર પડ્યો છે। વિદ્યાર્થીઓની એક્યુરસી 90% સુધી પહોંચી ગઈ છે અને સ્પીડ પણ ઘણી વધી ગઈ છે। આ વર્ષ આપણા જે વિદ્યાર્થીઓ ઓનલાઈન પ્લેટફોર્મ દ્વારા ભણે છે એ વિદ્યાર્થીઓની અમે દર અઠવાડિયે 2 ઓનલાઈન ટેસ્ટ લઈએ છીએ। એમાં પણ અમે એક ચેન્જ કર્યો છે, પહેલા માત્ર ટેસ્ટ લેતા, સોલ્યુશન નહોતા આપતા, હવે દર ટેસ્ટ પતે એટલે અડધી કલાકમાં અમે સોલ્યુશન મોકલીએ છીએ। એટલે વિદ્યાર્થીએ ટેસ્ટ આપી, એના સાચા કયા ખોટા કયા, જેટલા ખોટા પડ્યા એનું સોલ્યુશન હોય એમાંથી જોઈ પોતાની ભૂલ જોઈ શકે, બરાબર? તો એને પોતાની ભૂલ ખ્યાલ આવે કે ઠીક આ કેલ્ક્યુલેશનમાં મેં આની બદલે આમ કર્યું હતું એટલે મારો જવાબ ખોટો છે, તો એના કારણે એને એ જવાબ યાદ રહી જાય, બીજી વખતે ભૂલ રિપીટ ના કરે। તો ટેસ્ટની સિસ્ટમમાં પણ અમે આ વર્ષે ધરખમ ફેરફારો કર્યા છે। બાકી આ મેં ટોપિક અમુક સેમ્પલ દેખાડ્યા, એવી જ રીતે બધા જ ટોપિક માટે અમે આવી રીતે ભણાવતા હોઈએ છીએ। દાખલા તરીકે વેન ડાયાગ્રામ જોયું, પાર્ટનરશિપ જોયું, ડાયરેક્શન જોયું, ધ સેમ વે ઇંગ્લિશ, આ ધીસ ઇઝ ધ ટેસ્ટ ક્યુરિક્યુલમ। આખું લેક્ચર શેડ્યુલ છે અમે પહેલેથી પ્લાન કરી રાખીએ છીએ એડવાન્સ પ્લાનિંગ સાથે। આ મેથ્સ છે, તો કે મેથ્સના જે ચેપ્ટર હોય એનો પણ આ રીતે ડેમો બનાવેલો હોય કે આ રીતે આટલા ટોપિક્સ આજના લેક્ચરમાં આપણે આટલું ભણશું, આ એની ટ્રીક, આ એના ક્વેશ્ચન, આ એની શોર્ટકટ્સ, બરાબર? તો આના કારણે શું થાય, વિદ્યાર્થી ઝડપથી શીખી શકે, બરાબર? જે ટેકનિક્સ હોય એ એને તરત જ વિઝ્યુલાઇઝ થાય, બરાબર? તો ધીસ ઇઝ વન વેરી ગુડ બેનિફિટ વી હેવ ઇન્ટ્રોડ્યુસ્ડ ધીસ યર। ઉપરાંત આ ડિજિટલ પ્લેટફોર્મ ઉપર ભણવાની મજા એક પાર્ટ, બીજો એક જબરદસ્ત ફાયદો એ છે કે હવે કોઈએ ક્લાસે પણ આવવાની જરૂર નથી। ઇન્ડિયામાં ગમે તે જગ્યાએ તમે બેઠા હો, ત્યાં બેઠા બેઠા તમે ઓનલાઈન, અત્યારે આ એકચ્યુઅલી ઓનલાઈન લેક્ચર ચાલુ છે, એનું જ આ રેકોર્ડિંગ ચાલુ છે, તો ઓનલાઈન લેક્ચર તમે ઇન્ડિયામાં ગમે ત્યાંથી ભણી શકો। ફોર એક્ઝામ્પલ, તમારે 7 વાગ્યાની બેચ છે, હવે 7 વાગ્યાની બેચ માટે તમે અડધી કલાક વહેલા ઘરેથી નીકળો, અહીંયા આવો,
બરોબર તમારો સમય આવવા જવાનો બગડે, પેટ્રોલ બગડે, અપડાઉન વાળા જે બહારગામ થી આવતા હતા એને રૂમ રાખીને અહીંયા રહેવું પડે, ખર્ચા વધારે થાય. એની બદલે આ વર્ષે આ ઓનલાઈન ટેકનોલોજીનો લાભ અક્રોસ ઇન્ડિયા બધા લે છે. તો ઘરે બેઠા તમે 7 વાગે લેક્ચર, એટલે 7 વાગે ને 7માં 5 તમારે લેક્ચર એન્ટ્રી લેવાની. અમે ગૂગલ હારે ટાઈઅપ કરી નાખ્યું છે, એટલે કોઈ લિંક બિંક નહીં. ગૂગલ મીટ માં જ તમારે, ગૂગલ મીટ ખોલો એટલે બટન હોય, ત્યાં લેક્ચર નું ટાઈમિંગ લખેલો હોય, ક્લિક કરો એટલે સીધું લેક્ચર સ્ટાર્ટ થઈ જાય. આવા જવાનો સમય બચે, પેટ્રોલ બચે. પ્લસ એક સારામાં સારી ફેસિલિટી એ છે કે તમે લેક્ચર દરમિયાન ક્વેશ્ચન્સ પણ પૂછી શકો. આની અંદર એ પણ ફેસિલિટી છે, ઓડિયો ફેસિલિટી. એટલે તમને માનો કે કોઈ ક્વેશ્ચન ના સમજાય એટલે તમે ક્લિક કરીને બોલો કે સર મને આ ક્વેશ્ચન રિપીટ કરો ને, મને ન સમજાણો, અથવા આનો જવાબમાં મને એવું લાગે છે કે આમ કરવું જોઈએ. તો ડિસ્કશન પણ લાઈવ થઈ શકે. સો ધીસ યર વિથ અ ડિજિટલ પ્લેટફોર્મ ઓલ સ્ટુડન્ટ્સ કેન સ્ટડી ફ્રોમ અમૃતસર, ફ્રોમ એની પાર્ટ ઓફ ઇન્ડિયા, ઇન્ડિયાના ગમે તે ખૂણેથી ભણી શકે. બીજું, ઘણા લોકોને શું છે, વ્યવસાયિક રીતે સોશિયલ કામ આવી જાય તો વચ્ચે વચ્ચે રજાઓ પડે, કારણ કે બહારગામ જવાનું હોય. હવે અહીંયા આ ડિજિટલ પ્લેટફોર્મનો ફાયદો એ કે તમારે લેક્ચર મિસ ના કરવું પડે. તમે રાજકોટ બેઠા હો, કોઈ ફંક્શનમાં ગયા હો, અથવા કોઈ મીટિંગ અથવા તો બિઝનેસ પર્પઝથી ક્યાંક ગયા હો, તો ત્યાં પણ સાંજે 7 વાગે લોગિન કરીને તમે હરતા ફરતાય લેક્ચર એટેન્ડ કરી શકો. એટલે તમારી કન્ટિન્યુટી કે લિંક બ્રેક ના થાય. તો ધીસ ઇઝ એન એડવાન્સ બેનિફિટ ઓફ ઓનલાઈન એન્ડ ડિજિટલ પ્લેટફોર્મ. ઉપરાંત અમે ખૂબ સારી ક્વોલિટી, તમે જોઈ શકો છો અત્યારે વોઇસ ક્વોલિટી, ઓડિયો ક્વોલિટી, વિડીયો ક્વોલિટી એટલી સારી હોય છે કે તમે સાક્ષાત ક્લાસમાં સામે બેઠીને ભણતા હો એવી જ તમને મજા આવે. સો અને ઉપરાંત એક ખાસ ફાયદો એ છે કે ઓનલાઈનમાં અમે ફીસ પણ ઓછી લઈએ છીએ. આપણી જે ઓફલાઈનની ફીસ 15,000 થી 16,000 હતી, એ ઓનલાઈન પ્લેટફોર્મમાં માત્ર 12,000માં તમે આખો કોર્સ ઘરે બેઠા ભણી શકો છો. તો આવી બધી અગત્યની વાત મારે તમારા સુધી પરિવારના સભ્ય તરીકે પહોંચાડવી હતી, એ હેતુથી મેં આ વિડીયો આજે બનાવ્યો છે. ઉપરાંત હજી એક વાત ઉમેરવા માંગીશ કે ભણતર સાથે મોટિવેશન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. તો હવે જે મોટિવેશનલ વાત હું કરતો હતો, સ્ટોરીઝ કહેતો હતો, એ જ રીતે હવે હું ઓનલાઈન લેક્ચરમાં મોટિવેશનલ વિડીયોઝ પણ વિદ્યાર્થીને દેખાડી શકું છું. કારણ કે આની અંદર ડાયરેક્ટલી આઈ કેન ઓપન ધ ગૂગલ. જો દાખલા તરીકે મારે આ વિડીયો પ્લે કરું છું, ધીસ કેન હેલ્પ યુ ટુ ડાયરેક્ટલી. આ રીતે આપણે મોટિવેશનલ વિડીયો પણ જોઈ શકીએ છીએ. જે મોટિવેશનલ વિડીયો આપણે જનરલી હું ક્લાસમાં વાત કરતો હતો, એવા જ સરસ મજાના આપણે લેક્ચર્સ વિડીયોઝ એટેન્ડ કરી શકીએ, સાંભળી શકીને વિઝ્યુઅલાઇઝ કરી શકીએ. If I could go back and give my younger self just one piece of advice, what would it be? Never give up. If I could give anyone just one piece of advice, what would it be? Never give up. It's so sad to see so many people give up on a life they want to live just because of the need to fit in. Fit in with parents, fit in with friends, fit in with society. Too afraid to dream of how great life can be because life and... આ રીતે સ્ટાર્ટિંગમાં જો સરસ મજાના લેક્ચરની પહેલા મસ્ત મોટિવેશનલ સોંગ સાંભળા હોય તો આપણને ભણવાનો એક જોમ જુસ્સો આવી જાય. તો હવે અમે શું કરીએ છીએ, ¶¶
कोशिश करने वालों की कभी हार नहीं होगी, कोशिश करने वालों की कभी हार नहीं होगी। So, these are the benefit of digital platform and a digital board. So, આ રીતે આ વર્ષથી લેક્ચર માં જ સરસ મજાનું વિદ્યાર્થીને મોટિવેશન પણ મળી રહે છે. લેક્ચરમાં જ્યારે મને એમ થાય કે વિદ્યાર્થીનું મોરલ થોડુંક ડાઉન આવ્યું, જુસ્સો ઘટ્યો, તો મારી મોટિવેશનલ સ્પીચ તો હોય જ છે, પણ સાથે હવે ડિજિટલ બોર્ડ પણ આપણને મદદરૂપ થાય છે. તો વિદ્યાર્થીઓ, કેવો લાગ્યો આ ચેન્જ, ડિજિટલ ચેન્જ ઇન અમૃતસર ઇન્સ્ટિટ્યૂટ? બહુ જ ફાયદાકારક સિસ્ટમ આ વર્ષથી અમે દાખલ કરી છે કે જેમાં વિદ્યાર્થી ઘરે બેઠા ટોપ ક્લાસ એજ્યુકેશન મેળવી શકે, સમય બચાવી શકે, પૈસા બચાવી શકે, અને એના ગોલ, જે તે એનો ગોલ હોય કે મારે એમબીએ એમસીએ ની એન્ટ્રન્સ ટોપ કરવી છે કે મારે ગવર્મેન્ટ જોબ મેળવી છે, તો એ તમારો ધ્યેય સુધી પહોંચાડવામાં હવે અમૃતસર અને આ ડિજિટલ પ્લેટફોર્મ તમારી સાથે છે. તો મારી દરેક વિદ્યાર્થીને એક નમ્ર રિક્વેસ્ટ છે કે તમે આ વિડીયો નિહાળ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર. તમે પણ હજી કહું છું કે તમારે જો જોડાવવું હોય તો તમે પણ મનીષસરનો સંપર્ક કરી શકો છો ટુ જોઈન ધ ઓનલાઈન પ્લેટફોર્મ. ઉપરાંત અમારો આ મેસેજ ખાસ તમારા સગાવાલા, મિત્ર, રિલેટિવ્સ, તમારા ફ્રેન્ડ્સ કે જે કોમ્પિટિટિવની તૈયારી કરતા હોય એ લોકો સુધી અમારો આ મેસેજ જરૂર પહોંચાડજો કે ભાવનગરમાં એક અમૃતસર ઇન્સ્ટિટ્યૂટ છે કે જે જોરદાર ડિજિટલ પ્લેટફોર્મ ઉપર સારામાં સારું શિક્ષણ આપે છે. હવે એમાં સોને પે સુહાગા, આપણે ભણાવતા હતા તો ખૂબ સારું શોર્ટકટ ને ટ્રિક્સ, પણ આ ડિજિટલ બોર્ડના કારણે સ્ટુડન્ટ્સને ઘણો બેનિફિટ થતો હોય છે. મેં તમને કીધું એમ કોઈ પણ ટોપિક ભણવું, દાખલા તરીકે મારે તમને કોમ્પ્રિહેન્શન ભણાવવું હોય તો મારે કશું જ લખવાની જરૂર નથી. આઈ કેન ડાયરેક્ટલી સ્ટાર્ટ ધ થિયરી કોમ્પ્રિહેન્શન ટોપિક, એના કી પોઈન્ટ્સ કે ભાઈ આના માર્ક્સ કેટલા છે, ટાઈપ્સ ઓફ પેસેજીસ કેટલા છે, બરોબર, આમાં કયા કયા ટોપિક ને લગતા કોમ્પ્રિહેન્શન પૂછાય છે. બટ ઇટ એન્ડ ધીસ ડિજિટલ પ્લેટફોર્મ ઇઝ સો ગુડ ધેટ અલોંગ વિથ ધ પ્રેઝન્ટેશન આઈ કેન એક્સપ્લેન યુ, હું અહીંયા ને અહીંયા તમને બધું સમજાવી શકું. આઈ કેન રાઇટ ઓન ધ બોર્ડ. ઓકે, સો ઇટ ઇઝ વેરી ઇઝી ફોર students to understand. હવે જ્યાં મને એવું લાગે કે આ પીપીટી દ્વારા આ સમજાવી દીધું, હવે આની અંદર મારે વધારે questions practice કરાવવા છે, તો we have all facilities in this digital board. ઉપરાંત ભૂસવામાં અડધું લેક્ચર બગડતું, હવે ઈ ટેકનોલોજીનો ફાયદો એ છે કે મારે ભૂસવામાં ટાઈમ નહીં બગડે, ઇન અ સિંગલ ક્લિક આઈ કેન રબ ધ બોર્ડ. તો સમયનો બેસ્ટ ઉપયોગ આપણે કરી શકીએ કે દોઢ કલાકનું લેક્ચર હોય તો એ દોઢે દોઢ કલાક આપણે પૂરેપૂરું ભણવા ઉપર ફોકસ કરી શકીએ અને આ ટેકનોલોજીનો ભરપૂર લાભ લઈ શકીએ. સો હોપ તમને ખૂબ મજા આવી હશે આ અવનવી ટેકનોલોજીથી. જે અમૃતસરનો વિડીયો જોયો હશે તમને ગમ્યું હશે કે ના, અમારા સર ઇઝ રનિંગ વિથ ટાઈમ, સમયની સાથે દોડવા વાળો વ્યક્તિ છે. તમે તમારા ક્ષેત્રમાં ખૂબ જ આગળ વધો, મા બાપને ભૂલતા નહીં, એમની પણ ખૂબ સેવા કરજો, એવા આશીર્વાદ સાથે ખૂબ પ્રગતિ કરો, એવા આશીર્વાદ સાથે હું આ વક્તવ્ય પૂરું કરીશ.
अमृतसर ना फरी थी मारा दरेक विद्यार्थी ने जय श्री कृष्ण गॉड ब्लेस यू ऑल एंड आई लव यू ऑल हूँ हमेशा तमने बद्दा ने खूब याद करू छू अने याद करतो रहीश थैंक यू वेरी मच गॉड ब्लेस यू